श्री स्वामीनारायण भगवान की जय। वचनामृत प्रथम नो सोरमु विवेक दु स्वामीनारायण हरे संबत 1876 ना माघसर्वदी चौथ ने दिवस श्रीजी महाराज श्री गढ़राम उद्दे दादा खचर दरबार में विराजमान था अने सर्वसहित वस्त्र धारण किया था અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, ભગવાનનો ભક્ત તેને ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને તેનો ત્યાગ કરી દે। જો આપણે જે વિવેક સમજીએ છીએ એ વિવેક નથી। કોઈને બોલાવા ચલાવવા આદર આપવો એ કંઈ બાહ્ય વિવેક છે, આ તો આંતરિક વિવેક છે। આંતરિક વિવેકમાં કોઈ ગડબડ ના હોય, અંતરદૃષ્ટિની વાત છે। અરે આંતરિક સ્નાન ઓલા બહાર સ્નાન હોય, આચરવું જોઈએ, કરવું જોઈએ, ભલે એમાં દમ પોસાય બધું, પણ એ વિવેક છે। એકદમ અત્યારે આપણે આ બધા બેઠા છીએ અને તમારા મનમાં જેમ હોય તેમ તમે કહેવા માગો તો બાજુનો જ હોય એને ગારો લેવાની મન થાય તો બોલો શું દશા થાય, તો એ વિવેક પણ આચરવું જોઈએ। તમારા મનમાં ગમે હોય ભાવના હોય કોઈના માટે, પણ કંટ્રોલ રાખવું પડે એ વિવેક। અને આ આંતરિક વિવેકમાં તો જરાય ગડબડ ના ચાલે। આંતરિક સ્નાન એમાં એકદમ સ્પષ્ટ અંતરદર્શિ કરવાની વાત છે, તમારે તમારા પોતાનું જોવાનું છે, તપાસવાનું છે, એટલે એમાં લોચા લાપસી ના ચાલે। અંતરદૃષ્ટિમાં જે ભગવાનના ભક્તને સત અસતનું વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે। જો પોત હવે આ બહાર ના કહેવાય, તમારામાં અવગુણ હોય તો તમે બકે ના રાખો, એમાં બાંધછોડ હોય અને મર્યાદા હોય બધું, પણ અંતરમાં તો જેવું છે એવું તમારે જાણવું જ પડે, નહીં તો અંતર શુદ્ધિ ના થાય। જે આપણે સાબુતે નાહીએ અને એક બે ઠેકાણે સાબુ લગાડીએ અને નાહી લઈએ એ પુરુષ સ્નાન ના કહેવાય। એમ જે અંતરદૃષ્ટિમાં પૂરું સમગ્ર સ્નાન છે ટોપ ટુ બોટમ, અને જેવી અંતરદૃષ્ટિમાં ભેદ હોય, પણ ટૂંકમાં અંતરદૃષ્ટિ અંતર સ્નાન એ સારું છે। એમાં ઘણી બધી તમારે અંતર શુદ્ધિ થાય એવું છે। જે ભગવાનના ભક્તને સત અસત વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે, એ ખાલી જાણે નહીં, મારે કે પોતામાં અવગુણ હોય જાણે પછી પડતું મૂકે નહીં, પોતામાં અવગુણ હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે। વિચાર એમને ઘણી વાર એમને આપણે જોરશોરથી નિયમ લઈ લઈએ અને પછી વિચારી ના કર્યું હોય તો પછી પસ્તાવો થાય કે આ નિયમ મેં ક્યાં લઈ લીધો એવું થાય, પછી વિચારીને તેનો ત્યાગ। અવગુણ પોતામાં હોય એટલે આ તો અંતર સ્નાન
અંતર સુધી એમાં બધું જેમ જેટલું બધું તમારી અંતરદૃષ્ટિ સારી હોય, સાચી હોય, સાચી હોય જ તો એ એટલો તમે લાભ થાય. જે ભગવાનના ભક્તને સતત વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, પછી એ પાછું આવે જ નહીં. વિચારીને ત્યાગ કર્યો હોય તો એ પરમનન્ટ પાક્કું થાય. અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે. હવે આ ભાસતો હોય, વાસ્તવિકતા ના હોય અને આપણે ઝડપી નિર્ણય લઈ લઈએ કે કોઈના માટે કંઈ અભિપ્રાય બાંધી દઈએ અને એવું ના હોય, ઘણીવાર ખોટા પડીએ છીએ. ઘણીવાર ખાસ તપાસીને જુઓ તો ખોટા જ હો તમે, એમાં એ ભાસે છે. તમે તમારા મનમાં જે હોય એવું સામામાં પ્રતિબિંબ પડે. એ જ મહારાજે વાત કરી કે હરિભક્તો છે દર્પણરૂપ છે. દર્પણરૂપ, દર્પણમાં જેવું હોય તેવું દેખાય. તો દર્પણમાં કાચ હોય એ તમારામાં છે, દર્પણમાં નથી. તો દર્પણ તમે ચૂરે ચૂરા કરી નાખો તો એ દાગ જાય નહીં, અને અહીંયા આમ કરે દાગ જતો રહે. તો મારે કે હરિભક્તો છે દર્પણ, એ તમારામાં જેવું ભાવના હોય સામા માટે એવું તમને દેખાય. હરિભક્તો સારા હોય પણ તમને મનમાં એવું હોય કે આ ખોટો છે તો ખોટા જ લાગે. હરિભક્ત ખોટા નથી, તો એ ભાવના ખોટી છે એટલે દેખાય છે. એટલે ઘણી વખત ખોટું જ હોય છે. આપણે નિર્ણય કોઈ માટે કોઈ અભિપ્રાય બાંધીએ એ લગભગ સારી રીતે તપાસ કરે તો ખબર પડે. અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો, જો મહારાજે કહ્યું સંતમાં અથવા કોઈક સત્સંગી, કોઈ પણ સત્સંગી તમે બાંધી મનમાં બાંધી લો કે આવો છે એ ખોટું જ પડે. સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય, ભાસતો હોય નહીં, ભાસતો હોય મારે કે સત્સંગીમાં પણ સંતમાં અથવા સત્સંગીમાં ભાસતો હોય તો આપણામાં જે ભાવના હોય એ સામામાં કલ્પાય. સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે. અને આપણે ઘણીવાર આપણા મનમાં જેવું હોય એવું શા માટે બંધાઈ જાય, અને એને જ્યારે જોઈએ ત્યારે એ ભાવનાથી જ જોઈએ કે આવો ખોટો છે સાચો છે એ રીતે. અને સાચે આ ખોટું જ બધું હોય છે. મહારાજે આ સ્પષ્ટ વાત કરી છે એટલે આપણે જેમ સંતમાં અથવા કોઈક સત્સંગીમાં ભાસતો હોય કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. મહારાજે જે વાત કહી તો છે જ, પણ તેનો ત્યાગ કરી દે એવી ભાવના રાખી નહીં બદલાય. એટલે ટૂંકમાં તો મહારાજે વાત કરી છે, સરસ વાત કરી કે સંતો હરિભક્તો બધા નિર્દોષ છે, અને તેના નિર્દોષપણાની વાત કરવી તેમાં મારે અતિશય રાજીપો છે. કે સવારે બાળક બોલ્યો હતો કે આપણે રાજી જ કરી લેવા છે, બીજી માથાકૂટ શું કામ કરી. તો જો મહારાજ
પોતે વાત કરે છે, મહારાજની પોતે જ વાત કરે છે, તેમાં અમારે અતિશય રાજીપો છે. તો આ રાજીપો ના લેવો, અવગુણ જોઈને પોતાને દુઃખ થાય, બીજાને દુઃખ પવાડી, એ રસ્તો કેમ લેવો? શ્રીજીમાં સ્પષ્ટ વાત કરી છે કે સંતો હરિભક્તો નિર્દોષ છે. હવે મહારાજ વાત કરે છે, પછી આપણે પલટી મારીએ તે એ ખોટું કહેવાય. મહારાજ પોતે જ વાત કરી છે, નિર્દોષ છે, અને તેના નિર્દોષપણાની વાત બીજાને કરવી. શું વાત કરી? નિર્દોષપણાની વાત છે, એમાં બીજા અવગુણ હોય એ આપણે જોવાનું કામ નથી. મારા એક નિર્દોષ છે, નિર્દોષપણાની વાત બીજાને કરવી, આટલું જ. પછી વધારાનું જે એમાં દોષો હોય ના હોય એવું નથી. પણ તમારે શું કામ? તારે રાજીપો લેવો છે તો એમાં પડો, કે એટલે એમ એમાં જે નિર્દોષપણાની ભાવના કલ્પી નિર્દોષ જ છે, બીજા બધા અવગુણ આપણે કામ નથી. નિર્દોષ શ્રીજી મહારાજે વાત કહી તો એને નિર્દોષપણાની વાત બીજાને કરવી, એક શબ્દ બીજો નિર્દોષપણાની વાત એટલો જ કર્યો. બીજા અવગુણ હોય એ તમારે લેવા દેવા નથી, મહારાજને લેવા દેવા નથી, તો આપણે શું કામ બહારમાંથી લઈને ફરીએ? પણ ખોટો જ એ આપણા કોઈ માટે અભિપ્રાય એવું બંધાય છે, અને બધી આખી જિંદગી એના માટે એવી જ ભાવનાથી જોયા કરી. તો એક નહીં, સત્સંગમાં 15-20 હોય એ બધા માટે ભાવ, તમને ક્યાંથી સુખ શાંતિ હોય? બધું કચરો ભેગો કર્યો હોય, સુખ શાંતિ ક્યાંથી મળે? હવે આપણે આ શાકભાજી લેવા જઈએ છીએ તો એ સારી સારી વીણીને આપણે જોખાઈએ છીએ. ખરાબ ખરાબ વીણીને જોખાવો છો? ખરાબ રીંગણાં, ખરાબ બટાટા, ખરાબ હવે એ પોટલું બાંધીને એ જોખાવો છો તમે? એમાં તો વિવેક છે. તો આ મહારાજ સીધી વાત કરે છે કે મહારાજ પોતે પસંદ કરીને આપણે આપે છે આ વસ્તુનો આ વસ્તુનો, છતાં આપણે કાદો કચરો ભેગો કરીને અને એમાં જ રાચીએ છીએ, ખૂંદીએ છીએ, ડૂબકી મારીએ છીએ. એ જો શ્રીજી મહારાજની વાત અદ્ભુત અલૌકિક છે, એટલે રાજી એમને રાજી કરવો છે. તમારે બાળક બોલ્યો, રાજી જ કરવાની વાત છે, તો આપણે બીજું શું કામ કરવું? અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય, અને આપણે વાંકી દ્રષ્ટિ છે, બીજામાં ખોટ જ કાઢવાની છે. નિર્દોષ જાણવાની વાત, નિર્દોષ જાણે તો મહારાજ પોતે અતિશય રાજી થાય. એ પડતું મૂકીને એના દોષ ગોતી જ કાઢીએ, શોધી કાઢીએ, રિસર્ચ કરીએ, એમાં ક્યાં ક્યાં છે ભરાણો છે. પોતાનો દોષ જોતો જ નથી. સ્થિતિમાં કે પોતાનો દોષ જોયો તો કામ થઈ જાય, પણ બીજાના અવગુણમાં રચ્યો પચ્યો રહે અંદર. અને તેના જે ગુણ સંતમાં અથવા કોઈક સત્સંગમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે, અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. જો એક તો ભાસે છે એટલે તારી દ્રષ્ટિ જ ખોટી છે, તમારા મનમાં જેવો ભાવ ના હોય એ સામામાં પરઠો છે, એટલે ત્યાંથી શરૂઆતથી જ ખોટું છે. પણ તો એમ મહારાજે કહું કે ભલે આવું ભાસતો હોય છે,
છે નહીં પણ ભાષે ભલે એવું હોય પણ તેનો ત્યાગ કરી દે, આ વસ્તુનો ત્યાગ કરી દે. અને તેના જે ગુણ બસ તેનું જ તેનું જ ગ્રહણ કરે, બીજા અવગુણ તો હોય તો આપણે શું લેવા દે. મહારાજ રાજી થઈને આવી વાત કરે, તેનો જ ગુણ તેને જ ગ્રહણ કરે. અને પરમેશ્વર વિશે તેને કાંઈ અવગુણ ભાષે જ નહીં. હવે હરિભક્તોમાં આવું જોવા ના પડે તો ભગવાનમાં તો ક્યાંથી હોય. કોઈક એ તો પૂર્ણ કામ આત્મારામ સર્વે સર્વે ગુણે સંપન્ન અને સર્વે દોષે રહી ભગવાનને કહે. એ તો શાસ્ત્ર સંમત છે બધી વાત. એ તો એમાં અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કહીને માને. પછી મહારાજ હવે બીજી વાત કે ભગવાન સંત, ભગવાન સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કહીને માને, પણ તે વચન વિશે સંશય કરે નહીં. અને સંત કહે છે તું દેહ ઇન્દ્રિયો મન પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વે અસત્ય છે. આ વાત સંત કરે. આપણે દેહ અને આત્મા ભેગા અનંત જન્મથી ભેગા જ છે અને એક ઘાંટી છે. મહારાજને ઓળખવા એક ઘાંટી, ગુણાતીતને ઓળખવા એ બીજી ઘાંટી, અને ત્રીજી ઘાંટી આ છે. એમાં દેહ અને આત્મા એક થઈ ગયા છે કરોડો અનંત અનંત, અને એને લીધે જ આ બધું માર ખાઈએ છીએ આપણે અને સુખ શાંતિ થતી નથી. દેહ અને આત્મા નોખા પડે તો પરમ શાંતિ થાય. તો મહારાજ કહે છે કે આ સંત આવી વાત કરે છે, એ તમારે બીજી વાત નથી. એ તો હોય તો સાહજિક હોય અને તમારે રાજી રાખવા અથવા આગળ વાત વધારવા એ કરે. એમનું અસલી વાત તો આ જ છે. અને સંત કહે છે તું દેહ ઇન્દ્રિયો મન પ્રાણથી જુદો છે. અરે બધું તો ગઈકાલે વાત કરી હતી બાળકે કે આપણે દેહ છે, દેખાય છે, મનાય છે, પણ દેહ નથી. અને અનંત જન્મથી આ કેટલા દેહ બદલ્યા પડે, કયું દેહ છે તમારું? એટલે એ દેહ તમે નથી. અને ઇન્દ્રો મન પ્રાણથી જુદો છો, આ બધાથી જુદા, પણ બધો ગોટો અહીં મનથી વરે છે. મનમાં જ મનથી જ વિચાર કરે છે હું તો દેહ છું, હું ઇન્દ્રિયો છું, પ્રાણ છું, એ મનથી જ વિચાર કરે. એટલે મનને કાબૂમાં લે તો બીજું બધું સેટ થઈ જાય. પણ મન તો ચકર બકર, તમને બધા ભલ ભલાને ઋષિ મુનિઓ જંગલમાં ગયા તપ કર્યા ત્યાં જ પાડ્યા છે એમને મને મનથી જ. એટલે મનથી જુદા પડે તો કામ થઈ જાય. મનથી જુદા પડે તો સત્સંગ કરવો પડે, જેમાં ગઈકાલે વાત કરી હતી. સત્સંગથી શું શું ફાયદો થાય તેમાં એટલે સત્સંગ કરો, સત્સંગનો ત્યાગ ના કરો. સત્સંગમાં પણ સંગો રાખો, નહીં તો આપણે જે કરવા આવે તો જુદું પડે અને ઉલમાંથી ચૂલમાં પડીએ. તો એવો સત્સંગ નહીં, એકાંતિક સંત જે ભગવાનમાં જોડે તમને, એને બીજી કોઈ વાત આડી અવરી કરે નહીં. ભગવાન એનું લક્ષ્ય હોય અને ભગવાન તરફ તમે ધક્કો મારે એ સંકર હોય.
અને સંત કહે છે તું દેહ ઇન્દ્રિયો મન પ્રાણથી જુદો છે અને સત્ય છું અને એનો જાણનારો છું. જો આત્મા રૂપે હોય તો આ બધી ખબર પડે, એ તો ખબર જ ના પડે. તો આત્મા રૂપે વર્તો હોય તો જે આ મોટી ઘાટી છે દેહને ઇન્દ્રિયો બધા દેહ અને આત્મા એક થઈ ગયા છે એ જુદા જ પાડે છે. હંસ અને પરમહંસ, હંસ ને પરમહંસની વાત કરી, આ પરમહંસે આ દેહ અને આત્મા જુદા પાડે. પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું. જે આત્મા રૂપે વર્તે તો જ ખબર પડે હું સત્ય છું. આત્મા છે સત્ય છે એ હું સત્ય અને એને જાણનારો છું. અને આ બધું તંત્ર જે છે દેહનું મનનો ઇન્દ્રિયો પ્રાણ એ બધું તંત્ર એનાથી જુદો છું અને આપણે એક થઈ ગયા છે બધા, એટલે દુઃખી છીએ. દેહથી જેટલા નોખા પડે, આત્માથી દેહ જેટલું નોખું પડે એટલું સુખ, એટલું શાંતિ. અને એ શાંતિ જો દરિયો છે ને નીચે શાંત હોય છે અને ઉપર જે 100-200 હજાર ફૂટમાં બધું ભરતીને ઉઠાયા કરે અને પણ જે એટલે આપણે હરિભક્ત હોય તોય હોય બધા તો ઉપરથી તો દેખાય પણ અંદર શાંત હોય નિશ્ચય વડે. એનો ભગવાનનો નિશ્ચય છે કે અંદર શાંત હોય અને ઉપરથી તો આ વ્યવહાર છે એટલે બધું કરવું પડે પણ ઉપરથી પણ દેખાઈ આવે. જે સદ હરિભક્તો અંતર કેવું છે એવું દેખાઈ આવે. તો અંતર જો ઉપર રોદડા રડ્યા કરે એ અંતર ગોગુરુ છે, પણ અંતર નિશ્ચય બરાબર હોય તો ઉપર પણ એની અસર થાય. એ પણ એને બધું ગમે એટલો વ્યવહાર હોય ભરતીનો ઉઠાવતો પણ તોય અંદરના નિશ્ચય વડે એને શાંતિ રહે, એ અકરાઈ ના જાય અને બીજા બધા અકરાઈ જાય. એમ વચન કે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે. જો આત્મા સર્વેથી એટલે આત્મા દે અને આપણે ગુણાતીતાન સ્વામી પહેલા પ્રકરણની છેલ્લી વાતમાં લખ્યું છે, કથા કરે કીર્તન કરે પણ આ દેહ તે હું એમ ના માને, માટે આઠે પર એવું ભજન કરું હું આત્મા છું પણ દેહ નથી. એટલે એ રીતે ભજન કરું અને પછી આગળ વાત કરીએ જો આવી રીતે હોય. પણ આ ભજન જ આ છે, ભજન આઠે પર ભજન શું કરવાનું, હું આત્મા છું દેહ નથી આત્મા. અને આપણે આ બોલીએ છીએ મંત્ર અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોત્તમ એ જ છે. આ સત્સંગમાં હું અક્ષરરૂપ છું, અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું. આ ફિક્સ જડી દેવી એટલે અને આ જ ભજન કર્યા કરું, સમજીને કરે. પછી એમને બોલ્યા કરે પોપટની જેમ તોય નહીં, સમજીને કે આમ જેમ વધારે સમજાય એ વધારે સ્પષ્ટતા થાય એમ તમને આનંદ ને સુખ પામો. પછી બીજી વાત કહી, અને દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે. પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં, મન છે બધું બગાડે બધું. મનનો ઘાટ ભેળો
બીજું બધું દેહ તો કાબુમાં રહે, પણ મન એટલું ચંચળ છે એટલે એના ભેગો ભરે નહીં, તો આત્મા રૂપે કહેવાય. મનનો ગાંઠ ભેળો ભરી આપ મન આપ, જો સ્વામીની વાતમાં છે કે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. પણ એટલે મનના ઘાટ ભેગો ભાઈ, જો જાણપણું હોય, કેટલું બધું જાણપણું હોય, અને આ વાત કરનારા પણ એને જાણપણું હોય, નહીં તો એ વાત કરે મનથી નોખા પણ મનથી જ બોલે, મનમાં રહીને જ બોલે છે. એટલે મનને બસ વશ કરવું, એ જો વિચાર્યા છે. મન ભેગા, મનના ઘાટ ભેગા ભરી જવું નહીં. મન નચાવે એમ નાચવું નહીં, આપણે મનને નચાવો. બહુ અઘરી વાત. આ તો સાધના છે. આ સાધના પૂરી થઈ એટલે બ્રહ્મરૂપ થઈ ગયો, બીજું કાંઈ બાકી રહે નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં, પછી આ મારા પાકું કરે છે. આત્મા ઉપર વર્તવાની આ પાકું કરે. પછી આપણે મોટી મોટી વાત કરીએ કે દેહ અને આત્મા નોખા છે, પણ ડિટેલમાં વિચાર કરવું પડે કે કેવી રીતે નોખા છે, કેવી રીતે. તો મારા જ આપ સ્પષ્ટીકરણ કરે, જેણે કહીને પોતાનું બંધન થાય, પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પતાદલા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે કે તેના બંધનમાં આવે નહીં. જો મારા નાની નાની ડિટેલ, પણ બધું આત્મા રૂપે વર્તાય એ વાત મહારાજ કહે છે. છણાવટ કરે છે કે ક્યાં ક્યાં આપણે ગોટા વરે છે. તે એટલે ટૂંકમાં આવી બધી મોટી મોટી વાત કરે, પણ મહારાજ એ ડિટેલમાં લીધી કે મોટી મોટી વાતો કરવાની નહીં, વાતમાં શુદ્ધ એવી વાત નહીં, ડિટેલમાં કે આ પદાર્થો બંધન થાય છે કે નહીં એ વાત કરે. અને જેણે કહીને પોતાને બંધન થાય, નાની નાની વાત બંધન થાય આપણને ખબર ના પડે, આપણે સાહજિક લઈએ, પણ એ બંધન થાય. એ જો ચા હોય, ચા એટલે કહેવત છે ને, મા વિના ચાલે પણ ચા વિના ના ચાલે, એવું બધું હોય. એટલે આ નાનું નાનું તમને ખબર ન પડે બંધન થાય તેને પોતાના બંધન થાય ને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે. બીજી બધી ખોટ મારા જે લેવા દેવા નથી, પણ એકાંતિક ધર્મમાં ભગવાનમાં જોડાવું એમાં ખોટ આવે તો એ ત્યાગ કરવો નહીં. આ બીજો હતો તો વ્યવહારમાં ખૂટો તો કોઈ નાના ના ના પડે, પણ એકાંતિક ભક્ત થવું છે. અને આપણે તો આવા ભગવાન મળ્યા, એકાંતિક કેમ ના થઈએ. અનંત જન્મથી ટલ્લા ખાઈએ છે, રાજા ઇન્દ્ર બધું થઈ ચૂક્યા છે, બ્રહ્મા થઈ ચૂક્યા છે, સૃષ્ટિના સર્જનહાર એ થઈ ચૂક્યા છે. હવે પણ તોય આ દેહને આત્મા નોખા નથી પડ્યા, તો એ વાત આપણને મહારાજ કરે છે. અને એ વાત અપનાવવા જેવી છે અને સર્વોપરી વાત છે. પહેલાં તમે ખૂબ અનંત અનંત સુખી થશો એ મારે મહારાજે આપે છે. અને ન કરીએ તો આપણી ખોટ. આવા ભગવાન કોઈ દિવસ મળે નહીં, ક્યારે મળે નહીં. એ મળ્યા તો બીજી કોઈ વાત આપણે રાખવી નહીં.
ભગવાનમાં જ જોડાવાની વાત રાખી એટલે એકાંતિક પણ ભગવાન સિવાય બીજું કાંઈ ના હોય. જેને કંઈ પોતાનું બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે, એકાંતિક બીજે બધી વસ્તુ જે હોય તે, પણ એકાંતિક ધર્મમાં ખોટ આવે, ભગવાનમાં જોડાવામાં ખોટ આવે, એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે. ઓળખી રાખે પહેલાં તો મચોડી નાખે. એટલે મહારાજ કહે કે આમ એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે. પહેલાં તો ઓળખવાની વાત થાય, આ વસ્તુ મને નડે છે, આ વસ્તુ નડે છે, આ વસ્તુ નડે છે, એ ઓળખી રાખે. અને તેથી છેટે જ રહે. ધર્મમાં ખોટા એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. આવી સરસ વાત, આવા મહારાજ, આવા ભગવાન મળ્યા છે. બીજું હવે જે કરતા હોય એ જ કરીએ તો અનંત જન્મ વીત્યા, આ જન્મ એ રીતે વીતી જશે. તો આપણે સત્સંગીને આપણે ફરજ આવે, આવા ભગવાન મળ્યા અને બીજે રવાડે ક્યાંથી થઈ, આનંદ જન્મ કાઢી નાખ્યા, આવા ભગવાન મળ્યા નથી. એટલે એના આ ભગવાનને વશ કરવા એટલું જ રાખવું આપણે. બીજું અને બીજું બધું ત્યાગ કરતા રહેવું. અમે સ્વભાવ કુસંગ ઓળખવા અને ત્યાગ કરતા, અને એમ કરતાં કરતાં એક ભગવાન જ રહે એ સ્થિતિ પામવાની છે. અને તેથી છેટે રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરે. આ બીજી વાત, આપણે અવરું સૌરું બંને ગ્રહણ કરીએ છીએ. અને કેટલા તો અવરા જ વિચાર, જેમાં પોતે દુઃખી થાય એવા જ વિચારો કરાયા કરે પોતે, અને દુઃખ વધારે દુઃખી થયા કરે. અને બીજા વ્યવહાર અવરું સવરું કરે, અવરા વિચાર કરે, સવરા વિચાર કરે, એમાં બરકત ના આવે. એક તેને ઓળખે, તેને છેટે જાય. અને સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરે. સૌરો વિચાર તો તમારી આપત્તિ દેશકાળ હોય તો એને ફેરવી નાખે અને સૌરું કરે એવી રીતે. કે એટલે દુઃખ માત્ર ને સુખમાં ફેરવી નાખે એ સૌરો વિચાર. આપણે મુશ્કેલી હોય દેશકાળ હોય પણ એને ગમે એમ કરીને ફેરવી નાખે કે મહારાજ આપણી કસોટી કરે છે અને કસોટી કરે છે શુદ્ધ કરવા માટે કરે છે એવો વિચાર કરે. અને અવરું ના લે કે મને આ ક્યાંથી આ દુઃખ આવ્યું, મને એકલા જે જોયા છે એ અવરો વિચાર. પણ સૌરો વિચાર કરે કે મહારાજ જે કરે છે કસોટી કરે છે અને અતિ શુદ્ધ મને કરવા માગે છે એવા વિચાર કરે. સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવરો વિચાર હોય તેનો ત્યાગ કરે. આ છણાવટ, આ તમે ભગવાન પાસે જેમ જેમ આ વિચારો કરે તેમ ભગવાનની નજીક તમે જતા રહો. એ રીતે જે વર્તો હોય ત્યારે જાણીએ છીએ તેને વિવેક છે. આ પ્રેક્ટિકલ વાત છે, આ કલ્પના નથી બધી, આ કલ્પના ઘોડા નથી. ભગવાન મળ્યા જે કોઈ દિવસ મળે નહીં. હવે બધું પ્રેક્ટિક આના ભગવાન બાજુ જ ધસવાનું, બીજું કોઈ વિચાર નહીં. બીજા વિચાર કહે તે એવો વિવેક છે. એટલે આટલું બધું કરે તારે તે બહુ અઘરું છે. કેમ કે અઘરું છે, ઇમ્પોસિબલ ઇઝ નેવર ટ્રાઈડ.
જે આપણે કરવું નથી તો આપણને અઘરું લાગે, પણ એક વાર, બે વાર, પાંચ વાર, દસ વાર નિષ્ફળ જાય પણ પણ મંડું રહે પછી એ અઘરું ના લાગે. તો આપણે અત્યારે શરૂઆત કરે તો અઘરું જ લાગશે, પણ મૂકી દેવું નહીં. નિષ્ફળ આ જ કરા જેવું છે, આ આમાં જ માલ છે, આમાં સુખી થવાનું પરમ રહસ્ય છે. એટલે મંડા રહેવું તમે ગમે એટલે આ અને આ બધી કલમો મૂકી છે એ કલમ વિચાર કરવાની છે, એ ભગવાનની પાસે તમને લઈ જાય. અને બીજું આપણું મન ધાર્યું કરીએ તો આપણે છેટે જતા રહીએ. અને આ મારા જે પાંચ કલમ મૂકી છે એ વિચારીને આપણે અપનાવી અને મહાસુખી થવાનો માર્ગ છે. ઇતિ વચનાવતમ, એ રીતે પ્રથમનું સ્વરૂપ વચનાવત થયું.